Good morning, students. Today we are going to discuss about second poem, The Useful Plough. The useful, useful इतले उपयोगी, अने plough इतले के हर, हर ने केवू बतावामां आवे छे useful, उपयोगी, एनी उपयोगिता आपणे सारी रीते जाणीए छे. અને ધ યુઝફુલ પ્લાવ નામ સાંભળતાની સાથે જ આપણા માઇન્ડમાં એક કેરેક્ટર આવે છે. અને એ કેરેક્ટર કયું? તો કે ફાર્મર, ખેડૂત, કે જેને આપણે જીવન ચલાવનાર એવું કહીએ તો પણ કંઈ ઓછું નથી. કેમકે એનું જે કામ છે, ખેડૂતનું જે કામ છે, એ ખેડૂતનું કામ અને એનું જે ઉત્પાદન છે એના ઉપર જ માણસ કે દરેકે દરેક સજીવો નિર્ભર રહેલા હોય છે. એટલે ધ યુઝફુલ પ્લાવ, ઉપયોગી હળ, એમાં આપણે કીધું એમ કે કેરેક્ટર આપણી સામે તરત જ આવે અને એ છે ફાર્મર, ખેડૂત. પણ ખેડૂતની જે રોજિંદી ક્રિયા, એનું જે શેડ્યુલ છે દિવસનું, એની ચર્ચા કરી છે. પણ સૌથી પહેલાં તો શરૂઆત જે પોએમની થાય છે એ કન્ટ્રી લાઈફ, એટલે ગામડાનું જીવન, ગ્રામ્ય જીવન, એની મજા શું છે, ગ્રામ્ય જીવન શું છે અને કેવું હોય, એની ચર્ચા સૌથી પહેલાં પોએમમાં થઈ છે. અને ત્યારબાદ જે ખેડૂતની આપણે જે કીધું કે ડેઇલી એનું જે રોજિંદી ક્રિયા છે, એનો જે નિત્યક્રમ છે, એની ચર્ચા થઈ છે. લેટ સ્ટાર્ટ ધ પોએમ. અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ. કન્ટ્રી લાઈફ એટલે ગ્રામ્ય જીવન. ગ્રામ્ય જીવન કેવું હોય છે? તો એની મજા હોય છે. ગ્રામ્ય જીવનની મજા કંઈક અલગ જ હોય છે. ફ્રેન્ડ્સ, આપણે પણ આપણી લાઈફમાં આ અનુભવ કર્યો હશે કે ગામડાનું જે જીવન હોય એ ગામડાના જીવનની મજા જ કંઈક અલગ હોય છે. અને આજે આપણે જાણીએ છીએ કે લોકો ફરવા માટે કે રિલેક્સ થવા માટે, આ જે ફાર્મ હાઉસનો કોન્સેપ્ટ છે, રિસોર્ટ જે છે એ રિસોર્ટ્સના કોન્સેપ્ટ છે, તો એ ગામડાનું વાતાવરણ એવું મળી રહે તે એમાં શું છે એવું, તો આના ઉપરથી જ આપણે કહી શકીએ કે ગ્રામ્ય જીવનની મજા કંઈક અલગ જ છે. ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, અને એની ખાસિયત શું? તો કે ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, મોડરેટ એટલે મધ્યમ, મીડિયમ, કોલ્ડ એન્ડ હીટ એટલે ઠંડી અને ગરમી, ગ્રામ્ય જીવનની મજા છે. અને એ મજા એટલે છે કે એટમોસ્ફિયર, વાતાવરણ જે છે એ કેવું? તો કે મધ્યમ ઠંડી અને ગરમી, બહુ વધારે ઠંડી પણ નહીં અને બહુ વધારે ગરમી પણ નહીં, મોડરેટ કોલ્ડ એન્ડ હીટ એટલે મધ્યમ ઠંડી અને ગરમી. ટુ વોક ઇન ધ એર, હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર, ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ. ફિલ્ડ એટલે ખેતર અને વીટ એટલે ઘઉં. ટુ વોક ઇન ધ એર, હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર, ઘઉંના દરેક ખેતરમાં તાજી અને આહલાદક હવામાં ફરવું. પ્લીઝન્ટ એટલે તાજી અને ફેર, શુદ્ધ, આહલાદક હવામાં ફરવું, જે ઘઉંના ખેતરમાં, તો ઘઉંના દરેક ખેતરમાં એક ખુલ્લી તાજી હવામાં ફરવું, આ વાતાવરણ છે ગ્રામ્ય જીવનનું. ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ એડોનિંગ ધ બોવર્સ એન્ડ એવરી મીડોઝ બ્રો.
एवरीज मीडो ब्रो. फेरेस्ट ऑफ फ्लावर्स, फेरेस्ट ऑफ फ्लावर्स एटले सौथी सुंदर फूलों. एडोनिंग द बॉवर्स, बॉवर्स एटले लताकुंज, जे वेला होय ए वेला. एंड एवरी मीडोज ब्रो, अने घासना मैदाननी किनारी ने किनारी, घासना मैदाननी किनारी. मीडो एटले घासनू मैदान अने ब्रो एटले किनार. तो सौथी सुंदर फूलो बधी ज लताकुंजने, बधा छोड़ के बधा वेलाओ, ए बधा उपर सौथी सुंदर प्रकारना फूलो जोवा मळे छे. अने घासना मैदाननी किनारीने सुशोभित करे छे. मीडो एटले घासनू मैदान अने ब्रो एटले किनार. द फेरेस्ट ऑफ फ्लावर्स एडोनिंग द बॉवर्स, દરેકે દરેક લતાકુંજ ઉપર સૌથી સુંદર ફૂલો, અને એ ઘાસના મેદાનની, જે આખું ઘાસનું મેદાન હોય એ ઘાસના મેદાનની કિનારીને સુશોભિત કરે છે. સો ધેટ આઈ સે નો કોર્ટિયર મે કમ્પેર વિથ ધેમ હુ ક્લોથ ઇન ગ્રે એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાવ. સો ધેટ આઈ સે, એથી જ મને લાગે છે, નો કોર્ટિયર મે કમ્પેર, કમ્પેર એટલે સરખામણી કરવી, અને કોર્ટિયર એટલે રાજદરબારી, રાજાના દરબારમાં જે વ્યક્તિ કામ કરતો હોય એ કોર્ટિયર. અને અહીંયા બીજો એક વ્યક્તિ છે, હુ ક્લોથ ઇન ગ્રે, જેણે જૂના પુરાણા કપડાં પહેર્યા છે. એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાવ, અને હળ ચલાવે છે, એટલે જૂના કપડાં પહેરે છે, હળ ચલાવે છે. એટલે કયું કેરેક્ટર આપણી સામે આવ્યું? ફાર્મર. તો સો ધેટ આઈ સે નો કોર્ટિયર મે કમ્પેર વિથ ધેમ હુ ક્લોથ ઇન ગ્રે એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાવ. એટલે જ મને લાગે છે કે જૂના પુરાણા કપડાં પહેરીને હળ ચલાવતા ખેડૂતો સાથે કોઈ રાજદરબારીની તુલના અશક્ય છે. એક બાજુ જૂના પુરાણા કપડાં પહેરીને ગામડામાં રહેતો એક સામાન્ય ખેડૂત, અને બીજી બાજુ રાજાના દરબારનો એક વ્યક્તિ, કોર્ટિયર, રાજદરબારી. તો આ બંનેની કમ્પેરિઝન એ થાય છે કે એક એવો વ્યક્તિ છે કે રાજાના દરબારમાં એ પૂરેપૂરા માથાથી લઈને પગ સુધી ઘરેણાથી કે કિંમતી વસ્ત્રોથી સજ્જ છે. બીજી બાજુ જૂના પુરાણા કપડાં પહેરેલો એક વ્યક્તિ છે, કોર્ટિયર, રાજદરબારી પાસે દુનિયાની બધી જ સુખ સગવડો છે. અને બીજો એક વ્યક્તિ જે હળ ચલાવે છે ખેતરમાં. પણ અહીંયા આપણને એવું કહેવામાં આવ્યું છે કે એક સામાન્ય જૂના પુરાણા કપડાં પહેરીને હળ ચલાવતો જે ખેડૂત છે એની તુલના રાજદરબારી સાથે પણ અશક્ય છે. એની તુલના એક રાજાના દરબારી સાથે પણ થઈ શકે તેમ નથી. એટલે એના કામનું ઇમ્પોર્ટન્સ છે, એ જે કામ કરે છે એ કામનું મહત્ત્વ એટલું નથી કે જે રાજાના દરબારનો વ્યક્તિ કરે છે. હવે ફાર્મર્સ એની જે ડેઇલી શેડ્યુઅલની જે લાઈફ છે એની ચર્ચા નેક્સ્ટ સ્ટાન્ઝામાં થઈ છે, તે જોઈએ હવે. ધે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક, મોર્નિંગ લાર્ક એટલે સવારે, પરોઢિયે. લાર્ક જે છે ફ્રેન્ડ્સ એ સવારનું પક્ષી, એ પક્ષીનું નામ છે. અને આ લાર્ક જે છે કેવું કહેવાય કે સૌથી પહેલાં જાગી જાય પરોઢિયે. તો અહીંયા આ ખેડૂતો, ધે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક, ખેડૂતો આ લાર્કની સાથે, સવારના પક્ષી સાથે જ ઉઠી જાય છે. એટલે કે પરોઢિયે ઉઠી જાય છે, ખેડૂતો પરોઢિયે ઉઠી જાય છે. એન્ડ લેબર ટિલ ઓલમોસ્ટ ડાર્ક, લેબર એટલે સખત શ્રમ કરવો, મહેનત કરવી.
તો ઓલમોસ્ટ ડાર્ક એટલે સૂર્યાસ્ત થવો, અંધારું થવું. સવારે પરોઢિયે ઉઠી જાય છે અને સૂર્યાસ્ત થાય ત્યાં સુધી એ લોકો સખત પરિશ્રમ કરે છે. એટલે એનું ડેઇલી શેડ્યુઅલ એટલું છે કે પરોઢિયે જાગી જાય છે અને અંધારું થાય ત્યાં સુધી એ સખત મહેનત કરે છે. ધેન ફોલ્ડિંગ ધ શીપ દે હેસ્ટન ટુ સ્લીપ. પછી તેના ઘેટાને વાડામાં પૂરીને, ફોલ્ડિંગ એટલે પૂરવું અને શીપ એટલે ઘેટા, દે હેસ્ટન ટુ સ્લીપ. હેસ્ટન એટલે જલ્દીથી અને સ્લીપ એટલે સૂઈ જાય છે. સવારે પરોઢિયે ઉઠી જાય છે, સૂર્યાસ્ત સુધી સખત મહેનત કરે છે અને ત્યારબાદ એ પોતાના ઘેટાને, એટલે જે પેટ એનિમલ્સ એ લોકો પાળતા હોય, તો એને વાડામાં પૂરીને જલ્દીથી ઊંઘી જાય છે. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ ઓન ઈચ ગ્રીન ટેન્ડર બો. ગ્રીન ટેન્ડર બો, બો એટલે ડાળી, બ્રાન્ચ, ઝાડની જે ડાળી હોય એને બો, બી ઓ યુ જી એચ, જેને આપણે બ્રાન્ચ તરીકે પણ ઓળખીએ છીએ. તો લીલી અને કોમળ ડાળીઓ પર, ટેન્ડર એટલે કોમળ અને ગ્રીન એટલે લીલી, લીલી અને કોમળ ડાળીઓ પર કલરવ કરતા પક્ષીઓ સાથે તેમની સવાર પડે છે. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ. લીલી અને કોમળ ડાળીઓ પર ગાતા પક્ષીઓની સાથે આ લોકોની સવાર પડે છે. વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ ધેર ડેઝ આર સ્પેન્ટ હુઝ માઇન્ડ્સ આર બેન્ટ ટુ ફોલો ધ યુઝફુલ પ્લો. કન્ટેન્ટ એટલે સંતોષ અને મેરીમેન્ટ એટલે આનંદ. કેટલા સંતોષ અને આનંદથી તેમના દિવસો પસાર થાય છે. મહેનતનો જે આનંદ, પરિશ્રમ કરવાનો જે સંતોષ છે, જે આનંદ છે, એ કેટલો સંતોષ અને આનંદથી એમનો દિવસ પસાર થાય છે. હુઝ માઇન્ડ્સ આર બેન્ટ ટુ ફોલો ધ યુઝફુલ પ્લો. હુઝ માઇન્ડ્સ, જેનું મન માત્ર અને માત્ર એક જ કામમાં મગ્ન છે, અને એ કામ કયું તો ટુ ફોલો ધ યુઝફુલ પ્લો, હળ ચલાવવામાં. કે કેટલા સંતોષ અને આનંદથી તેમના દિવસો પસાર થાય છે, જેમનું મન ફક્ત હળ ચલાવવામાં જ મગ્ન છે, એટલે પોતાના કામ સાથે જ એ ખૂબ ખુશ છે, ખૂબ સંતોષી છે. ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ, અને એનું મન હંમેશા ક્યાં પરોવાયેલું રહે છે તો હળ ચલાવવામાં જ એનું મન મગ્ન હોય છે અને એનો એને ખૂબ જ આનંદ હોય છે. તો ફ્રેન્ડ્સ, આપણે બે બાબતોની ચર્ચા કરી એવું કહી શકાય. પહેલું તો અ કન્ટ્રી લાઈફ, ગ્રામ્ય જીવન, ત્યાંનું એટમોસ્ફિયર શું હોય, કેવું હોય, અને બીજું તો ફાર્મર, ખેડૂતની જે નિત્યક્રમ છે એ કેવો હોય અને એનું કામ શું છે, એનો નિત્યક્રમ આપણે જોયો. તો સવારે સૌથી પહેલાં એ ઉઠી જાય, આખો દિવસ અંધારું થાય ત્યાં સુધી મહેનત કરવી, અને એ પણ એકદમ સંતોષ અને આનંદથી, માત્ર અને માત્ર પોતાના કામમાં જ વ્યસ્ત છે. તો અહીંયા આપણે બીજી જે આપણી પોએમ છે ધ યુઝફુલ પ્લાવ, એની ચર્ચા આપણે પૂરી કરીએ છીએ. થેન્ક યુ.